ચાલો બાળકો, હવે જોઈએ પ્રકરણ 10માં આગળ જોઈએ. એમાં આપણને શું આપેલું છે? કોષ્ટક આપેલું છે. શું લખેલું છે જુઓ, કોષ્ટકમાં લખેલું છે કે આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો છે એ ક્યાં જાય છે? તો કે આપણા શરીરમાં જાય છે. આ કચરો આપણા શરીરમાં, આપણા નાસિકા કોટરના વાળમાં ભરાઈ જાય છે. જો ખાસ ધ્યાન રાખજો, જો નાસિકા કોટરની અંદર વાળ ન આવેલા હોય તો એ કચરો ક્યાં જાય? તો કે આપણા શરીરમાં. પરંતુ ક્યારેક કેટલો કચરો છે એ વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી તે અંત્ય ગુહામાં અજંપો ભરેલે છે, એટલે કે આપણને મજા આવે નહીં, પરિણામે આપણને છીંક આવે છે. છીંક આ બધો જ બહારનો કચરો છે કે જે હવા સાથે આવેલ છે તેને પાછો શું કરી લે છે? બહાર કાઢી લે છે અને કચરા વિહીન અને ચોખ્ખી હવા શરીરની અંદર રહેવા દે છે. આ આખી આપણા શરીરમાં રહેલી કુદરતી એક રચના છે. જ્યારે તમે છીંક ખાવશો ત્યારે તમારું નાક ઢાંકવું જોઈએ, તેથી બહારનો કચરો કે જે તમે નાક દ્વારા બહાર કાઢો છો તે બીજાના શ્વાસમાં ન જાય. આ એક ખાસ કાળજી રાખવી પડે છે બાળકો. હવે ત્યારબાદ આપણા માટે આવે છે પ્રવૃત્તિ નંબર 10.4. પ્રવૃત્તિ નંબર 10.4 શું કીધું છે કે એક ઊંડો શ્વાસ લો, માપન પટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને ઉચ્છવાસ દરમિયાન છાતીનું માપ લો. તમારા અવલોકનોને અવલોકન કોષ્ટક 10.2 કે જે તમને નીચે આપેલું છે તેમાં લખો. ફરીથી છાતી ફુલાવી તેની લંબાઈ માપો. જુઓ કે તમારા કયા સહપાટીની છાતી છે એ સૌથી વધારે ફૂલેલી છે. એવી જ બીજી પ્રવૃત્તિ છે 10.5. એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો. જો ખાસ ધ્યાન રાખજો બાળકો, તળિયું શું કરવાનું કીધું છે? કાપી નાખવાનું કીધું છે. વાય આકારની કાચ અથવા તો પ્લાસ્ટિકની નળી લો. હવે બાળકો, આ પ્રવૃત્તિ માટેની રચના છે હું તમને આકૃતિ દ્વારા બતાવજો. તમને અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે આ આકૃતિ મુજબ તમને ગોઠવવાનું કહે છે. હવે જો રબરની સીટ છે, બોટલના તળિયે આપણે બોટલનું તળિયું કાપી લીધું છે, એના ઉપરના ભાગમાં વાય આકારની નળી છે. વાય આકારની નળીના બંને છેડે ફુગ્ગાઓ લગાડેલા છે, ઉપરથી નળી ખુલ્લી છે. હવે આ નીચે જે રબરની સીટ લગાવેલી છે, રબરની સીટને તમે ખેંચશો એટલે અહીંયા જે કંઈ છે પોલાણમાં ત્યાં હવાનું દબાણ ઘટશે. હવાનું દબાણ ઘટશે એટલે આ ફુગ્ગાઓ છે એ ફૂલશે. ફુગ્ગાઓ શું થશે? ફૂલશે, બહારથી હવા અંદર દાખલ થશે. એટલે આ ઉરોદ્ધર પટલ છે, અહીંયા શું દર્શાવે છે? ઉરોદ્ધર પટલ. હવે તેવી જ રીતે ઉરોદ્ધર પટલને અંદરની તરફ તમે ધક્કો મારશો, અંદરની તરફ તમે ધક્કો મારશો તો તમે જોશો કે જે ફુગ્ગા ફૂલેલા હતા તે ફુગ્ગા છે તેની હવા છે એ ફરીથી વાતાવરણમાં મુક્ત થઈ જશે. ફરીથી પ્રવૃત્તિમાં આવી જઈએ. વાય આકારની કાચ અથવા તો પ્લાસ્ટિકની નળી લો, ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળીઓ તેમાંથી પસાર થઈ જાય. નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલા ફુગ્ગાઓ રાખો અને મેં તમને હમણાં આકૃતિમાં દર્શાવેલ તેમ બોટલમાંથી નળી પસાર કરો. બોટલને ચુસ્ત રીતે બંધ કરો કે જેથી બહારથી હવા અંદર ન જાય. બોટલના નીચેના ભાગનું તળી ઉપર પાતળું રબર અથવા તો પ્લાસ્ટિકની સીટ લગાવો. ફેફસાના કદમાં થતો વધારો સમજવા માટે રબરની સીટના તળિયાને બહારની તરફ નીચે તરફ ખેંચો અને ફુગ્ગાને જુઓ. પછી જઈ રબર અથવા તો પ્લાસ્ટિકની સીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો. અહીંયા આપણે જોયું છે કે નીચેની તરફ જ્યારે આપણે રબરની સીટને ખેંચીએ છીએ ત્યારે ફુગ્ગા ફૂલે છે અને ઉપરની તરફ ધક્કો મારીએ છીએ ત્યારે ફુગ્ગા સંકોચાય છે. હવે આપણો નવો મુદ્દો છે કે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ તો તેના માટે તમારે શું કરવાનું છે? તો કે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા તો ગ્લાસ અથવા તો પ્લાસ્ટિકની બોટલ લો, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ, ખાસ ધ્યાન રાખજો, તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ હોવું જોઈએ. આ ચૂનાના દ્રાવણને કસનળીમાં લો અને એક પ્લાસ્ટિકની નળી
ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખવું કે તે ચૂલાના પાણીમાં ડૂબે. હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારવાની છે. ફૂંક મારશો એટલે આપણે ઉચ્છવાસ સ્વરૂપે જે વાયુ છે તેમાં દાખલ કરશું. અને ખાસ બાળકો ધ્યાન રાખજો કે ચૂનાનું પાણી છે CaOH2, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળશે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભળશે એટલે ચૂનાના નિતરિયા પાણીનો રંગ પરિવર્તન થશે, જેની મદદથી આપણને ખ્યાલ આવે કે આપણે જે ઉચ્છવાસમાં વાયુ બહાર કાઢીએ છીએ તે વાયુ શું છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. હવે જો તમને અહીંયા આકૃતિમાં આખી પ્રવૃત્તિને દર્શાવેલી છે, એ પ્રવૃત્તિ તમે કરશો એટલે ચૂનાના નીતરિયા પાણીનો રંગ પરિવર્તન થશે. હવે આપણે શ્વાસ અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા, તો જુઓ શ્વાસ માટેની હવા છે, વાતાવરણની હવા છે, એમાં કેટલો ઓક્સિજન છે, તો કે 21%, અને ઉચ્છવાસની હવા છે તેમાં 16.4% ઓક્સિજન હોય છે. કેટલો હોય છે? 16.4%. તેવી જ રીતે શ્વાસની હવા લઈએ, આપણે બહારથી હવા દાખલ કરીએ, તેમાં કાર્બન ડાયોક્સાઇડ કેટલો હોય? 0.04%. અને ઉચ્છવાસ દરમિયાન આપણે હવા બહાર કાઢીએ, તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેવું હોય? તો કે 4.4%. 4.4%. આ ટકાવાળી છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે જોવાનું છે અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા. અન્ય પ્રાણીઓમાં તો કે હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ ઉરસ ગુહામાં શું ધરાવે છે? ફેફસા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓ પાસે મનુષ્યની જેમ ફેફસા છે? તો કે ના, દરેક પ્રાણી પાસે ફેફસા હોતા નથી. પહેલા આપણે જોઈએ વંદો. તો વંદાના શરીરની બંને બાજુએ, વંદાના શરીરની બંને બાજુએ નાના છિદ્ર ધરાવે છે. જુઓ તમને આકૃતિમાં અહીંયા દર્શાવેલું છે, શ્વાસ નળીઓ દર્શાવેલી છે. અન્ય જીવજંતુઓ પણ આવા છિદ્ર ધરાવે છે. અન્ય જીવજંતુઓમાં પણ આવા શરીરમાં છિદ્ર હોય છે. આ નાના છિદ્રને શ્વસન છિદ્ર કહેવાય. શું કહેવાય છે? શ્વસન છિદ્ર કહેવાય છે. વાત વિનિમય માટે કીટકો ખાસ ધ્યાન રાખજો, શ્વાસ નળીનું આખું ઝાડું તૈયાર કરે. શું કરે છે? જે ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીમાં આવે છે અને શરીરની પેશીમાં પ્રસરણ પામે છે અને શરીરના કોષો સુધી પહોંચે છે. આ જ રીતે કોષમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શ્વસન નળીમાં આવે છે અને શ્વસન છિદ્ર દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગમાંના પ્રાણીઓમાં જોવા મળતી નથી. હવે વાત આવે છે અળસિયું. તો અળસિયાને તમે ઓળખો છો બાળકો, કે અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચાને અટશો તો તે તમને કેવી દેખાશે? ભીની અને ચીકણી લાગે છે. હવા તેમાં સરળતાથી પસાર થાય છે. દેડકા જેવા પ્રાણીઓ પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા પણ શ્વસન કરે છે. તેથી જ તેની ત્વચા પણ કેવી હોય છે? ભીની અને ચીકણી હોય છે. ચાલો બાળકો, હવે આપણો નવો મુદ્દો છે પાણીમાં શ્વાસોચ્છવાસ. તો જળચર પ્રાણીઓ છે, ખાસ જુઓ અહીંયા માછલીની રચના બતાવેલી છે. જળચર પ્રાણીઓમાં અંદરની બાજુએ આવી ઝાલરો આવેલી હોય. શું આવેલું હોય છે? ઝાલરો. આ ઝાલરનું કામ શું છે? તો કે તે પાણીમાં દ્રાવ્ય, ખાસ ધ્યાન રાખજો, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ શ્વસન વાયુ તરીકે કરે છે. પાણીમાં જે ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે હોય છે બાળકો, 4% દ્રાવ્ય હોય. કેટલા ટકા દ્રાવ્ય હોય? 4%. કેટલા ટકા દ્રાવ્ય હોય છે? આ 4% જે ઓક્સિજન દ્રાવ્ય હોય છે તેનો ઉપયોગ તે, હવે જુઓ માછલીના શરીરની અંદર ઓક્સિજનયુક્ત પાણી જશે એટલે ઝાલરો દ્વારા પાણીમાં રહેલું ઓક્સિજન છે, ઓક્સિજન અલગ થશે અને શરીરમાં તે પહોંચશે. આમ જળચર પ્રાણીઓ છે એ ઝાલરો દ્વારા, જળચર પ્રાણી છે કેના દ્વારા શ્વસન કરે છે? તો કે ઝાલર દ્વારા શ્વસન કરે છે. હવે આપણે નવો મુદ્દો ભણવાનો છે, શું વનસ્પતિ શ્વસન કરે છે? તો કે હા, ખાસ ધ્યાન રાખજો બાળકો, વનસ્પતિ પણ શ્વસન કરે છે. ધોરણ 6 માં
તમે ભણી ગયા તે મુજબ બધા જ સજીવોની જેમ વનસ્પતિમાં પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. ખાસ ધ્યાન રાખજો બાળકો, શ્વસનની ક્રિયા દરમિયાન, શ્વસનની ક્રિયા દરમિયાન ઓક્સિજન ગ્રહણ થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે, પછી એ પ્રાણી હોય કે વનસ્પતિ હોય છે. કોષમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિના દરેક ભાગ, આ પણ એક મહત્વનું છે, દરેક ભાગ છે સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. જેમ કે પર્ણોમાં પર્ણરંધ્ર આવેલા હોય, પ્રકાંડ હોય તો પ્રકાંડમાં પણ વાત છિદ્ર આવેલા હોય, અને મૂળમાં પણ મૂળ રોમ આવેલા હોય કે જે વાતાવરણમાંથી ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. વનસ્પતિમાં નાના છિદ્ર જેવી રચના હોય છે જેને શું કહેવાય છે, પર્ણરંધ્ર કહેવાય છે. તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. વનસ્પતિના અન્ય જીવંત કોષની જેમ મૂળના કોષો પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાં જે ઓક્સિજન રહેલો હોય તે ઓક્સિજન મૂળમાં આવેલા મૂળ રૂમ આ ઓક્સિજન ગ્રહણ કરે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. હવે તમને એક પ્રશ્ન કે શું તમે અનુમાન લગાવી શકો છો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય? હવે વધારે પાણી આપો તો પરિસ્થિતિ શું નિર્માણ પામશે બાળકો? કે પાણી જે હવાનું સ્થાન હતું તે કોને લઈ લીધું? પાણી. તો વનસ્પતિને પૂરતા પ્રમાણમાં હવા મળશે નહીં, અને પૂરતા પ્રમાણમાં હવા ન મળે તો શ્વસનની ક્રિયા થશે નહીં, એટલે વનસ્પતિનો યોગ્ય વૃદ્ધિ અને વિકાસ થતો નથી. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આ પ્રકરણના પ્રશ્નો તમારે લખી લેવાના છે.